માત્ર આવક અને જાવકનો હિસાબ કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઈ ગયું એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાકીય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે, જેમાં બચત, રોકાણ, વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. તો આવી જ બધી માહિતી આપવા હું પ્રીતિ દલાલ હાજર છું આજના મની મેનેજર શો સાથે. મની મેનેજરમાં આજે આપણે મેળવીશું લાઈફ ઇન્સ્યોરન્સને લગતી તમામ જાણકારી, વાત કરીશું લાઈફ ઇન્સ્યોરન્સના પ્રકારની અને કરીશું દરેક પ્રકારના લાઈફ ઇન્સ્યોરન્સ કવરના લાભ અને ગેરલાભ અંગેની વિસ્તૃત ચર્ચા. પર્સનલ ફાઇનાન્સની વાત કરીએ ત્યારે ઇન્સ્યોરન્સની વાત ન આવે એ અશક્ય છે. આજે આપણે સૌ આપણા નાણાકીય આયોજનને લઈને જાગૃત છીએ અને આપણામાંથી મોટા ભાગના લોકો પાસે કોઈક ને કોઈક ઇન્સ્યોરન્સ પોલિસી જરૂરથી હોય છે, તો કોઈકની પાસે એકથી વધુ ઇન્સ્યોરન્સ પ્લાન પણ હોય છે. આમ છતાં દરેક પાસે તેમને માટે યોગ્ય ઇન્સ્યોરન્સ છે જ એવું નથી, અને આમ થવાનું કારણ વિવિધ પ્રકારના ઇન્સ્યોરન્સ વિશે પૂરતી સમજ ન હોવી અને કેટલીક વાર માર્ગદર્શનનો અભાવ પણ છે. પણ આજે લાઈફ ઇન્સ્યોરન્સ કવરને લગતા તમામ પાસાઓની વિસ્તૃત ચર્ચા આપણે મની મેનેજરમાં કરવાના છે, અને આપણને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના કલ્પેશ આશર. કલ્પેશજી, સ્વાગત છે ફરી એકવાર તમારું અમારા શોમાં. અને જે આ શોની શરૂઆત કરું તો મને એક વસ્તુ જણાવો, જે મારી પણ ઘણી ગેરસમજ હોય છે અને હું સમજતા હું ઓલવેઝ ફેલ થઉં છું, કે ઇન્સ્યોરન્સ પોલિસી આપણા બાસ્કેટ ફાઇનાન્શિયલ બાસ્કેટમાં હોય છે, તો પણ મેં સાંભળ્યું છે અને મેં જોયું છે કે ઓલવેઝ એમાં વધારે એડ કરવાનું લોકો સોચતા હોય છે કે હજી એક પોલિસી લઈ લો, હજી એક પોલિસી લઈ લો. આના શું કારણો છે? અમારા જે વ્યવસાયિક કામમાં અમે રોજના કામમાં જ્યારે હોઈએ છીએ તો અમારી પાસે ઘણી બધી ઇન્સ્યોરન્સની પ્રોફાઇલો આવતી હોય છે, અને અમે પણ જ્યારે એ પ્રોફાઇલ જોઈએ તો એમાં વધારે પડતી પોલિસીઝ જે હોય છે એ બધી આઈધર એન્ડોમેન્ટ પ્લાન હોય, મની બેક પોલિસીઝ હોય છે કે યુલિપ્સ હોય છે. તો અમને પણ ઘણી નવાઈ લાગે કે આ બધી પોલિસી એક જ પ્રોફાઇલમાં શું કારણ હશે કે એક માણસ લેતા હશે. અને અમે જ્યારે એમાં વધારે નિરીક્ષણ કરીએ કે સમીક્ષા કરીએ તો અમે જ્યારે માણસોને પણ વાત કરીએ તો ચાર પાંચ સવાલો ઉભરીને બહાર આવે છે. તો એમાં બધાને આ સવાલો આવતા હશે, અને એ જ સવાલોના જવાબ એ છે જ્યારે એ લોકો વધારે પડતી ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હશે. તો આપણે પહેલાં એ સવાલો જોઈએ. સૌથી પહેલો કે એક માણસની સમજો કે એના જોબમાં પ્રમોશન થવાનું હોય કે એના કામમાં પ્રમોશન થવાનું હોય અને એને વધારે આવક આવવાની અપેક્ષા હોય, ત્યારે એને પહેલાં મનમાં વિચાર આવે કે શું મારે બીજી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની જેનાથી મને વધારે વળતર મળે. બીજી વાત, જ્યારે એ જ માણસ નિવૃત્તિની ઓર આગળ વધતો હોય કે રિટાયરમેન્ટની ઓર વધતો હોય ત્યારે એને બીજો સવાલ આવે કે હવે હું નિવૃત્ત થવાનો છું તો શું મારે એવી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની જે મને રિટાયરમેન્ટ પછી નિરંતર અને નિયમિત રૂપે મને એક આવકનો સ્ત્રોત બની રહેશે મારા માટે. ત્રીજી વસ્તુ કે માર્ચનો મહિનો આવી ગયો અને હજી સુધી મેં મારું ટેક્સનું પ્લાનિંગ કર્યું નથી, ચાલો આપણે ઇન્સ્યોરન્સના એજન્ટને બોલાવીએ અને જેટલી ટેક્સની બચત થાય એ પ્રમાણે આપણે ઇન્સ્યોરન્સની પોલિસી લઈ લઈએ. અને ચોથી વસ્તુ એક હળવા નોટ પર કહીએ તો કે આપણા પરિવારમાં કે આપણા પડોશમાં કોઈ પણ એક ઇન્સ્યોરન્સ એજન્ટ રહેતા હોય તો એ ઘણીવાર આપણી પાસે આવીને આપણને વિનંતી કરતા હોય કે આ વર્ષનું મારું ટાર્ગેટ પૂરું નથી થયું તો તમે પ્લીઝ મારી પાસેથી એક કે બે પોલિસી લઈ લો જેનાથી મારું ટાર્ગેટ પૂરું થાય. હવે આ ચીજ લાગે આપણને હાસ્યાસ્પદ, બટ આપણે આ બધી ચીજો કરીએ છીએ. અને સામાન્ય રૂપે આપણે જ્યારે વિચાર કરતા હોઈએ તો એક જ ચીજ આપણને વિચાર આવતી હોય છે કે શું માણસો ઇન્સ્યોરન્સ ફક્ત નાણાકીય વળતર માટે અને ટેક્સ બચત માટે જ લેતા હોય છે? તો આવું કરવાથી એમાં શું રોંગ છે? બિલકુલ રોંગ છે, અને એ ચીજનું આપણે આગળ જતાં ઘણી ચીજો જોશું કે આ બધી ચીજો જેટલી આપણે હમણાં વાત કરી એ બધી ખોટી જ છે, અને સાચી વસ્તુ કઈ છે અને એમાં કઈ માણસોને ખોટી ભ્રમણાઓ હોય છે એ આપણે આગળ જતાં જોશું પછી. તો આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કવરને ડિફાઇન કરવું હોય કે એનો પર્પઝ જાણવો હોય તો એ તમે કેવી રીતે સમજાવશો? પ્રીતિબેન, આપણે વીમો ત્યારે લઈએ જ્યારે આપણે પોતાની કે આપણા કુટુંબની ભવિષ્યમાં થનારે કોઈ પણ ભવિષ્યમાં એક આપણને સંભાવિત કોઈ આપણું નાણાકીય નુકસાન થાય એ નુકસાનને આપણે કવર કરવા માટે એક વીમો લઈએ છીએ. કે વીમાનો મતલબ એ જ છે કે આપણે આપણા માટે એક સુરક્ષા કવચ લઈએ છીએ.
અને વીમો જ્યારે આપણે લઈએ તો ફક્ત વીમો લઈને વાર્તા પૂરી થતી નથી, એ યોગ્ય અને પર્યાપ્ત હોય ત્યારે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ સર્વરૂપે એક કમ્પ્લીટ હોય ત્યારે આપણે ફૂલ એનું મિનિંગ બહાર ઉભરીને બહાર આવે છે પછી. ઓકે, તો પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ શું છે બિટવીન ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ? હવે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરીએ તો ઇન્સ્યોરન્સ જેમ મેં હમણાં કીધું એ આપણે પોતાને એક સંભવિત ભવિષ્યમાં જે આપણી એક નાણાકીય નુકસાન હોય એનાથી સુરક્ષિત થવા માટે લઈએ છીએ. જ્યારે કે આપણે રોકાણ કરીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ આપણે આપણા ભવિષ્યમાં જે આપણી નાણાકીય વૃદ્ધિ થવી જોઈએ કે ફાઇનાન્શિયલ ગ્રોથ થવી જોઈએ અને આપણી એમાં જ એ લાગતી વળગતી આપણી પ્રગતિ થાય એના માટે આપણે રોકાણ કરીએ છીએ. હવે જ્યારે આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ યોગ્ય કેટલું કહેવાય એ પણ વાત આપણે જરૂર જાણવી છે. હવે યોગ્ય ઇન્સ્યોરન્સ લેવા માટે સૌથી પહેલાં તો આપણે આપણી હાલની જે નાણાકીય સ્થિતિ હોય, આપણી પ્રેઝન્ટ ફાઇનાન્શિયલ પ્રોફાઇલ, એને આપણે સુરેખિત કરવું પડે આપણી હાલની આવકથી, આપણા હાલના કેટલી આપણા પર જવાબદારીઓ છે, આપણી અસેટ્સ કેટલા છે, આપણી લાયબિલિટીઝ કેટલી છે, એ બધી ચીજોનું એક ગણતરી કરીને આપણે એક પ્રોપર એક ઇન્સ્યોરન્સનું કવર લેવું જરૂરી થાય છે. એ ઉપરાંત આપણે ઇન્સ્યોરન્સને એક ખર્ચો ગણવો જોઈએ, ના કે એક રોકાણ. કેમ કે તમે જુઓ તો ઇન્સ્યોરન્સના બીજા પણ ઘણા પહેલું હોય છે, જેમ જનરલ ઇન્સ્યોરન્સ. તો જ્યારે જનરલ ઇન્સ્યોરન્સની વાત આવે તો સ્વાભાવિક વાત છે કે એમાં આપણું હેલ્થ ઇન્સ્યોરન્સ આવ્યું, આપણું સ્વાસ્થ્યનું ઇન્સ્યોરન્સ, આપણી ગાડીનું ઇન્સ્યોરન્સ, આપણા જે ઘરમાં જે પણ બહુમૂલ્ય ચીજો હોય એનું ઇન્સ્યોરન્સ. અને એના માટે આપણે એક વર્ષની એક પ્રીમિયમ ભરીએ છીએ અને આપણે એ નથી ઈચ્છતા કે આપણું સ્વાસ્થ્ય બગડે તો એમાંથી આપણને જે પોલિસીનું પ્રીમિયમ આપણે ભર્યું હોય એમાંથી આપણને કંઈ રિટર્ન્સ મળે, કે આપણા ઘરમાં જે બહુમૂલ્ય ચીજો હોય એ તૂટી ભાંગી પડે તો એમાંથી આપણને કંઈ વળતર મળે. તો એ પ્રમાણે જ એક લાઈફ ઇન્સ્યોરન્સ જ્યારે આપણે લેતા હોઈએ છીએ તો એમાંથી પણ કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા રાખવી એ ખોટી છે. આ ફક્ત એક ખર્ચ છે જે બિલકુલ અનિવાર્ય આપણે કરવો જ પડે આપણી સુરક્ષા માટે. એ ઉપરાંત તમે જુઓ કે આપણે જ્યારે બીજા બધા પોઈન્ટ્સ કીધા કે આપણે આપણી હાલની જે નાણાકીય સ્થિતિ છે એને જોવી જરૂરી છે, બટ બીજી પણ એક ચીજ જોવી જરૂરી છે કે આપણી હાલની પ્રીમિયમ ભરવાની ક્ષમતા કેટલી છે. કેમ કે આપણે હમણાં જિંદગીના એવા ફેઝમાં હોઈએ કે જે આપણને વધારે પ્રીમિયમ પણ પોસાય, પણ આગળ જતાં આ પ્રીમિયમ આપણને ન પોસાય તો આપણી જે પોલિસી હોય એનું કાંઈ મતલબ નથી રહેતો. તો આપણે પ્રીમિયમ ભરવાની ક્ષમતા પણ જોવી બહુ જ જરૂરી છે. જી કલ્પેશભાઈ, પણ હું એ પહેલાં આપણા વ્યુઅર્સને કહી દઈશ, આ બધા જ પોઈન્ટ્સ તમે જે કયા એ ધ્યાનમાં રાખવા જોઈએ, પણ બેઝિક પોઈન્ટ જે બધા જ દર્શકોએ ધ્યાનમાં રાખવા જોઈએ અને મનમાં બેસાડી લેવા જોઈએ કે જ્યારે તમે ઇન્સ્યોરન્સ કવર લો છો, જ્યારે તમે લાઈફ કવર લો છો, એ ઇન્વેસ્ટમેન્ટ નથી, એના પર રિટર્ન્સ તમે નહીં આશા રાખતા. એ એક સિક્યોરિટી છે, એક પ્રોટેક્શન છે તમારા ફેમિલી માટે. એટલે આ તમારે એક બેઝિક વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટનો સોર્સ નથી. સાથે જ આપણે કલ્પેશભાઈ, આપણે ટ્રેડિશનલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝને જોઈએ તો કેટલા પ્રકારની, કયા ટાઈપ્સની પોલિસીઝ અવેલેબલ છે? તો આપણે હવે ટ્રેડિશનલ પોલિસીઝ પર આવીએ તો આ બધી જેટલી ટ્રેડિશનલ પોલિસીઝ છે એમાં આ રોકાણનો અને વીમાનો, એટલે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સનો એક કોમ્બિનેશન હોય છે. તો શરૂઆત કરીએ આપણે મની બેક પોલિસીની. તો મની બેક પોલિસીઝ જે એનું નામ સૂચવે છે એ જ પ્રમાણે જે પોલિસીની જે ડ્યુરેશન હોય એ ડ્યુરેશનમાં એક અલગ અલગ નિયમિત અંતરાલે આપણને એક સ્થિર રકમ, એક ફિક્સ્ડ અમાઉન્ટ ટકાવારીમાં આપણને પાછી મળતી હોય છે. અને જ્યારે પોલિસીની ડ્યુરેશન પૂરી થાય ત્યારે જે બચેલી રકમ હોય એની સાથે જે જોડાયેલા બોનસ કે બીજા ફાયદા હોય એ આપણને પાછા મળે છે. બીજું હોય એમાં એન્ડાઉમેન્ટ પોલિસી. હવે મની બેક પોલિસીની જેમ એન્ડાઉમેન્ટ પોલિસીમાં નિયમિત અંતરાલ પર આપણને કંઈ વચમાં મળતું નથી, પણ જ્યારે પોલિસીની ડ્યુરેશન પૂરી થાય, મેચ્યોરિટી થાય, ત્યારે આપણને જે એના બોનસ હોય કે એના જે ફીચર્સ હોય પોલિસીમાં પહેલાંથી લખેલા હોય, સમ અશ્યોર્ડની ઉપર એક નાની રકમ ઉપર આપણને મેચ્યોરિટી અમાઉન્ટ તરીકે હાથમાં મળે છે. ત્રીજું આવે ચાઇલ્ડ પ્લાન. હવે ચાઇલ્ડ પ્લાન આપણે જ્યારે લઈએ છીએ
એનો જે ઢાંચો હોય છે એ એક મની બેક પોલિસી જેવો જ હોય છે કે આપણે ચાઇલ્ડ પ્લાન લઈએ એક આપણા બાળકોના શિક્ષણના સમયગાળા માટે, તો અલગ અલગ સમયગાળા પર આપણને એક નિયમિત રકમ મળતી હોય છે અને જ્યારે એ ડ્યુરેશન પૂરું થતું હોય છે ત્યારે આપણને એક સામટી રકમ પ્લસ બોનસ સાથે બધું પાછું મળે છે. બીજું આવ્યું એક બહુ આકર્ષક જે બધા ઇન્ડિવિજ્યુઅલ્સ લેતા હોય છે એ છે યુલિપ. હવે યુલિપમાં જે વળતર મળે છે આપણને એ વળતર ફિક્સ્ડ નથી હોતું, બટ એ જોડાયેલું હોય છે કેપિટલ માર્કેટ જોડે. તો એમાં મ્યુચ્યુઅલ ફંડની જેમ ઇક્વિટી અને ડેટ સાથે એના વળતરનું ઉતાર ચઢાવ થતો હોય છે અને એમાં પણ જે ચાર્જિસ હોય છે એટલા બધા હિડન ચાર્જિસ હોય છે કે એમાં સ્પષ્ટતા નથી આવતી કે આમાં કયા સમય પછી આપણને ફાયદો થશે. લાંબા ગાળાનો પ્રોડક્ટ છે અને હવે છેલ્લા એકાદ વર્ષમાં IRDA આ યુલિપ પ્રોડક્ટમાં ઘણી બધી સ્પષ્ટતા એ લોકો લાવી શક્યા છે. અને લાસ્ટ એક ટ્રેડિશનલ પોલિસી જે આપણે ગણીએ તો એ છે હોલ લાઈફ પોલિસી. એટલે એ પણ જેમ નામ સૂચવે છે એક સમગ્ર જીવન માટે પોલિસી હોય છે. એમાં એક ફિક્સ્ડ સમયનો ગાળો નથી હોતો અને જ્યારે પણ જે પોલિસી ધારક હોય છે એનું મૃત્યુ થાય ત્યારે એના નોમિની કે બેનિફિશિયરીને એ જે વીમાની રકમ હોય છે એ પૂર્ણરૂપે મળી જતી હોય છે. હવે આ બધી ટ્રેડિશનલ પોલિસીમાં તમે જુઓ કે તમે જે પ્રીમિયમ ભરો છો એની સરખામણીમાં તમને જે વીમાની રકમ મળે છે એ અત્યંત ઓછી હોય છે અને એમાં તમને એક ફિક્સ્ડ ડ્યુરેશન સુધી પ્રીમિયમ પણ ભરવું પડે છે. તો તમે અગર એ પોલિસીનું પ્રીમિયમ આગળ જતાં ન ચૂકવી શક્યા તો એ પોલિસીનો કાંઈ મતલબ નથી રહેતો અને આખી તમારી જે આખી પ્રક્રિયા છે એ નકામી જતી હોય છે. એટલે જ અમે તમારા પ્રીમિયમ ભરવાની ક્ષમતા પર વધારે જોર આપીએ છીએ કે તમે પ્રીમિયમ જોઈને તમારી પોલિસી તમને લેવી. જી કલ્પેશભાઈ, પણ જનરલી એવું જોવા મળ્યું છે કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ નોર્મલી એઝ અ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ થતું જોવા મળ્યું છે. આ કેટલું રોંગ છે? આ એકચ્યુઅલી તમે રોંગ કહો કે રાઈટ, બટ આ જ એક સચ્ચાઈ છે જે વર્ષોથી આપણા દેશમાં ચાલી રહી છે કે ઇન્સ્યોરન્સને એક ઇન્વેસ્ટમેન્ટના મીડિયમ તરીકે માર્કેટિંગ કરવામાં આવ્યું છે. અને જે ઇન્સ્યોરન્સના એજન્ટ છે કે કર્મચારીઓ છે કે જે આપણે એડવર્ટિઝમેન્ટ જોઈએ છે એમાં એક તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણનું એના ઉપર વધારે ભાર આપતા હોય છે અને બીજી આપણી ભાવનાઓની પણ ઘણી એમાં રોલ ભજવે છે કે એમાં આપણને ચાઇલ્ડ પ્લાન, મેરેજ પ્લાન એ બધી ચીજોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ બધી ચીજોમાં જે એક મૂળ જે આપણી જીવનનું જે સુરક્ષાનું અંગ છે એ ક્યાંક છુપાઈ જાય છે. તો આમાં જે ફિગર્સ પણ આ લોકો જે એક અંદાજો આપે છે આગળ જતાં એ બહુ જ ભવિષ્યના ફિગર્સ હોય છે અને એમાં માણસો જોતા નથી કે મારી જીવનની સુરક્ષા કેટલી રહેશે, પણ એ જે એક મામૂલી રિટર્ન જે એ લોકો ગેરંટીડ તરીકે આપતા હોય છે એ સમજીને માણસો ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય છે. અને આવી રીતે જ માર્કેટ કરવાથી આઈ થિંક લોકોમાં પણ લોટ ઓફ અનસર્ટન્ટી હોય છે અને જ્યારે રેટ ઓફ રિટર્ન જુએ છે કે એ પેપર પર જ્યારે રેટ ઓફ રિટર્ન થઈ જુએ છે ત્યારે કોઈ થોડા ડિસઅપોઇન્ટ થઈ જતા હોય છે કે થોડા કન્ફ્યુઝ થઈ જતા હોય છે. એના માટે તમને શું કહેશું? એ સ્વાભાવિક વાત છે પ્રીતિબેન કે તમે જ્યારે એક પ્રોડક્ટમાં ખાતરીપૂર્વક કોઈ રિટર્નની વાત કરો છો તો એ ખાતરીપૂર્વક રિટર્ન ત્યારે જ આપી શકો તમે જ્યારે તમને એ ચીજ ફિક્સ્ડ તમને રિટર્નની એમાં પ્રોમિસ હોય. અને એવા પ્રોડક્ટની જે રિટર્ન્સ પણ હોય એ પણ ઓછા જ એક રેન્જમાં હોય. તો તમે કોઈપણ ઇન્સ્યોરન્સ ટ્રેડિશનલ પ્રોડક્ટની વાત કરો યુલિપ સિવાયની તો એમાં 4-8% એક રેન્જ હોય છે. તો જ્યારે આ ઇન્સ્યોરન્સ પોલિસી હોલ્ડરને આ 4-8% રેન્જના રિટર્ન્સ કે વળતર જ્યારે મળતા હોય છે સ્વાભાવિક વાત છે કે એ લોકો આ રિટર્ન્સની સરખામણી આજના ફુગાવાના દર સાથે કરતા હોય છે જે આજની તારીખમાં 7-8% જેટલું જ છે. તો અગર આ રિટર્ન્સ જે છે એ અગર ફુગાવાના દરને પણ બીટ ન કરી શકતા હોય તો એમાં માણસોના મનમાં થોડો દુઃખ તો થવાનો જ છે. તો પછી રાઈટ ફોર્મ ઓફ ઇન્સ્યોરન્સ કયું કહેવાય અને કયું લેવું જોઈએ? હવે આપણે મુદ્દાની વાત કરીએ તો જે રાઈટ ફોર્મ ઓફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો એ છે એક પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન. તો ટર્મ ઇન્સ્યોરન્સ એટલે શું? ટર્મ ઇન્સ્યોરન્સ એનું પણ જે નામ સૂચિત કરે છે એક ફિક્સ્ડ પીરિયડ માટે હોય છે. અને ટર્મ ઇન્સ્યોરન્સ બેઝિકલી સીધી સળંગ વાત છે બાકીની ઇન્સ્યોરન્સની જેમ કે તમે એક
ફિક્સ્ડ પીરિયડ માટે જે પોલિસી લો છો અને એ પોલિસી તમને એના ઉપર લેવી જોઈએ જે તમારા ફેમિલીના અર્નિંગ મેમ્બર હોય, જેના ઉપર તમારા ઘરની આવક આવતી હોય, જેનાથી તમારા ભવિષ્યના લક્ષ્ય પૂરા થવાના હોય, એને તમને પૂર્ણરૂપે સુરક્ષા મળે એવું એક યોગ્ય ટર્મ પ્લાન તમારા માટે લેવું જરૂરી છે. હવે ટર્મ પ્લાનમાં સીધી વાત છે કે તમે એક 25 વર્ષ કે 30 વર્ષનું અગર ટર્મ પ્લાન લેતા હો જેમાં જે તમારા ફેમિલીના મેઇન અર્નિંગ મેમ્બર હોય એમને આ સમયગાળામાં કાંઈક પણ ન કરે નારાયણ એમનું દેહાંત થઈ ગયું કે એમની મૃત્યુ થઈ ગઈ, તો તમે જે પર્યાપ્ત એક ઇન્સ્યોરન્સની અમાઉન્ટ લીધી હોય એ એમના ફેમિલી મેમ્બર્સને મળી જતી હોય છે. ઓકે, તો ટર્મ ઇન્સ્યોરન્સ કવર કેટલો લાંબો હોવો જોઈએ, એની કેટલી સમય મર્યાદા હોવી જોઈએ અને તેના માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ લેતી વખતે? જેમ મેં કહ્યું કે ટર્મ ઇન્સ્યોરન્સ આપણે જે એક કુટુંબના મેઇન અર્નિંગ મેમ્બર હોય એનું લઈએ છીએ, તો સ્વાભાવિક છે કે એમના જે કામ કરવાના જે વર્ષો હોય, કે સમજો કે અગર માણસ 25 વર્ષથી 60 વર્ષ કામ કરતા હોય તો 35 વર્ષનો જે સમયગાળો છે તો ટર્મ પ્લાનની તમારી અવધિ પણ 35 વર્ષની હોવી જરૂરી છે. બીજી વાત કે તમે જ્યારે ટર્મ પ્લાન લેતા હો તો એમાં તમને એમ જ સમજવું જોઈએ કે આ જે તમે ટર્મ પ્લાન લો છો એ તમારા માટે એક ફેમિલી માટે ભવિષ્ય માટે એક સુરક્ષાનું તમારા માટે સાધન બની રહેશે. એ ઉપરાંત તમે એ પણ સમજી લો કે ટર્મ પ્લાનમાં એનું એક મેઇન ફીચર એ છે કે તમે આ 35 વર્ષ કે 30 વર્ષ કે 25 વર્ષની જેટલા વર્ષની પણ એક પોલિસી લો છો એમાં જેટલું પણ પ્રીમિયમ તમે ભરો છો, પોલિસીના અંતે જો પોલિસી ધારકને કાંઈ ન થયું હોય તો તમને એ પ્રીમિયમ પાછું નથી મળવાનું. તો એ બધી ચીજો તમને ધ્યાનમાં રાખવાની છે. અને ટર્મ પ્લાનમાં સૌથી અગત્યની વાત એ છે કે તમને એક મોટી રકમનું કવર મળશે અને એ પણ એક વ્યાજબી પ્રીમિયમ ભરીને. અને જનરલી આ ટર્મ પ્લાન્સમાં કેટલું પ્રીમિયમ રેટ જનરલી આવતું હોય છે? ટર્મ પ્લાનના અગર તમે રેટ આજની તારીખમાં ટ્રેડિશનલ પ્લાન્સ જોડે અગર કમ્પેર કરો તો એ અત્યંત ઓછા અને વ્યાજબી હોય છે. તો અગર આપણે કમ્પેરિઝન જ કરવો હોય તો એક ફિક્સ્ડ સમ માટે તમે અગર એન્ડાઉમેન્ટ પ્લાન કે કોઈપણ ટ્રેડિશનલ પ્લાનનું કમ્પેર કરો તો આ લગભગ 10 ગણા ઓછા ટર્મ પ્લાનના પ્રીમિયમ હશે. ઓકે, અને ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે આપણે પ્રીમિયમ્સ પે કરીએ છીએ ત્યારે એમાં કોઈ બેનિફિટ મળે છે? જરૂર. તો બીકોઝ ટર્મ પ્લાન ઇઝ ઓલ્સો અ વેરી ઇન્ટેગ્રલ પાર્ટ કે એક મહત્વપૂર્ણ પાર્ટ છે ઇન્સ્યોરન્સનો, તો બાકીના પ્લાન્સની જેમ પણ ટર્મ પ્લાનમાં પણ સેક્શન 80Cમાં તમને ટેક્સનો બેનિફિટ મળે છે. અને આજની તારીખમાં આ ટર્મ પ્લાન્સની જે મેં સમયગાળાની વાત કરી એ લગભગ 30 થી 35 કે 40 વર્ષ સુધીના તમને ટર્મ પ્લાન્સ પણ મળી શકે છે. તો કલ્પેશભાઈ આગળ વધીએ તો કોને ટર્મ પ્લાન લેવો જોઈએ અને કોને ન લેવો જોઈએ? તો અગર આ વાતને આપણે આગળ વધારીએ તો જેમ મેં કીધું કે ટર્મ પ્લાન એમણે જ લેવું જોઈએ કે લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન એમણે જ લેવું જોઈએ જેની આવકથી ઘર આખું નિર્ભર હોય અને જેની આવકથી એક આખી જીવનશૈલી ચાલતી હોય પરિવારની કે કુટુંબની, અને એ જ આવકથી કે એમના જે અસેટ્સ બનાવેલા છે એમનાથી એમના ભવિષ્યના બધા લક્ષ્યો પૂરા થવાના હોય. તો ટૂંકમાં કહીએ તો જે ફેમિલીમાં જે અર્નિંગ મેમ્બર હોય ફક્ત એમને જ ટર્મ પ્લાન લેવાની જરૂર હોય છે. હવે શ્યોરલી અગર આપણે અર્નિંગ મેમ્બરની વાત કરીએ તો હાઉસવાઈફ જે હોય એને ટર્મ પ્લાનની જરૂર નથી હોતી, પણ ઘણા ઘરોમાં હસબન્ડ વાઈફ બંને કામ કરતા હોય અને બંનેની ઇન્કમ કે બંનેની આવકથી ઘર ચાલતું હોય અને એ લોકોની એક જે આવક ઘરમાં આવતી હોય એનાથી એ લોકો પોતાના અસેટ્સ બનાવતા હોય કે આગળનું રોકાણ કરતા હોય તો અત્યંત જરૂરી થઈ જાય છે, કેમ કે એમના ભવિષ્યના લક્ષ્યો અને એમના સપનાઓ પણ એ ચીજ પર જ આધારિત હોય છે કે બે આવક ઘરમાં આવે છે. તો હસબન્ડ અને વાઈફ એ કેસમાં બંનેને ટર્મ પ્લાન લેવું જરૂરી છે. હવે ત્રીજો વ્યક્તિ જે એક કુટુંબમાં હોય છે એ છે બાળક કે આપણા ચાઇલ્ડ, તો એમને કોઈ ટર્મ પ્લાનની જરૂર નથી હોતી કે મારા હિસાબે તો એમને કોઈ ઇન્સ્યોરન્સની જરૂર નથી હોતી, કેમ કે આપણે ભાવનાત્મક બનીને એમના માટે કોઈ ઇન્સ્યોરન્સ લેવાની જરૂર નથી હોતી, કેમ કે એમની કોઈ નાણાકીય જિમ્મેદારી નથી હોતી. પણ જો અગર બાળકો માટે આપણે લાંબા સમયગાળા માટે એક પ્લાનિંગ કરવું હોય તો આપણી પાસે બીજા ઘણા બધા માર્ગ છે જેનાથી આપણે ફક્ત આ એક ઇન્સ્યોરન્સના વળતરથી આગળ વધીને એનાથી બહેતર ઘણા આપણને વળતર મળે એવા આપણી પાસે આજની તારીખમાં મ્યુચ્યુઅલ ફંડ છે કે ડાયરેક્ટ ઇક્વિટી છે
એમાં છોકરાઓ માટે લાંબા ગાળા માટે આપણે નિવેશ કરી શકીએ કે રોકાણ કરી શકીએ છીએ. એનીવેઝ આપણે ઇન્સ્યોરન્સને એઝ ઇન્વેસ્ટમેન્ટ ગણતા જ નથી, એટલે એ તો સવાલ હમણાં આવતો જ નથી. પણ કલ્પેશભાઈ, ટર્મ પ્લાન્સની કેટલા પ્રકાર હોય છે? ટર્મ પ્લાન્સ પ્રીતિબેન, જનરલી જોવા જઈએ તો કોમન યુઝમાં બે પ્રકારના ટર્મ પ્લાન્સ હોય છે. એક તો છે જેને આપણે કહીએ કે કોમન લેવલ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન છે. તો લેવલ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાનમાં શું થાય છે કે આપણે પહેલાંથી પોલિસી લેતા પહેલાં જ આપણે સમયગાળો, આપણી પ્રીમિયમની અમાઉન્ટ અને જે ટર્મ પ્લાનની જે રકમ હોય છે એ પહેલાંથી નિર્ધારિત હોય છે, અને એમાં પછી કાંઈ આખા સમયગાળામાં કાંઈ ફેરબદલ થતી નથી હોતી. પણ તમને એના ઉપરથી કાંઈ પોલિસી બીજી લેવી હોય તો તમે બીજી પોલિસી જરૂર લઈ શકો છો, અને આ પોલિસીનો જે પ્રીમિયમ હોય છે એ ભાવ પણ એના કાફી સસ્તા હોય છે અને તમને વ્યાજબી લાગશે. બીજી ટાઈપની જે પોલિસી હોય છે ટર્મ પ્લાનમાં એ છે એક રિટર્ન ઓફ પ્રીમિયમ. હવે રિટર્ન ઓફ પ્રીમિયમ, જેમ આપણે પહેલાં વાત કરી કે આપણી જે એક વિચારશ્રેણી બની ગઈ છે કે આપણે પ્રીમિયમ જ્યારે ભરીએ છીએ તો જરૂર એની એવજમાં આપણને કાંઈક મળવું જોઈએ, તો ટર્મ પ્લાન જે લેતું હોય એને એક ઉમેરો કર્યો છે કે તમે જ્યારે સમયગાળો આખો તમારા ટર્મ પ્લાનનો પૂરો થાય તો તમે રિટર્ન ઓફ પ્રીમિયમ પોલિસી લીધી હોય તો એટલીસ્ટ તમને જે તમે પ્રીમિયમ ભર્યા હોય એ તમને પ્રીમિયમ પાછા મળી જતા હોય સમયગાળા મેચ્યોરિટી ઉપર. પણ આ રિટર્ન ઓફ પ્રીમિયમની જે પોલિસીઓ હોય છે એના પ્રીમિયમના રેટ, એ પ્રીમિયમના ભાવ લેવલ ટર્મથી વધારે જ હોય છે. તો જનરલી અમારી ભલામણ એ જ હોય છે કે તમે એક લેવલ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાનથી શરૂઆત કરો. જી, અને આ જ વસ્તુને આપણે ક્લિયર કરવી હોય તો કલ્પેશભાઈ, એન્ડાઉમેન્ટ પોલિસી અને ટર્મ પોલિસી વચ્ચેનું જો ડિફરન્સ આપણા વ્યુઅર્સને ઇઝીલી સમજાવવું હોય ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પ્રીમિયમ પેએબલ, તો એ તમે કેવી રીતે સમજાવશો? તો એના માટે તો મારે એક ઉદાહરણ આપવું પડશે તમને. જી, કે માની લો કે દાખલા તરીકે એક વ્યક્તિ છે જેની ઉંમર 35 વર્ષની છે અને એને આગલા 25 વર્ષો માટે એક વીમો લેવો છે, એક ઇન્સ્યોરન્સની પોલિસી લેવી છે જેની વીમાની રકમ છે 50 લાખ રૂપિયા. હવે આ એક કેસ છે અને એ અગર 35 વર્ષની ઉંમરમાં આ પોલિસી લેવા એન્ડોમેન્ટ પ્લાન એણે રસ્તો લીધો તો એને લગભગ 2 લાખ રૂપિયા વાર્ષિક એને પ્રીમિયમ ભરવો પડે. અને જ્યારે આ પોલિસીની મુદ્દત પૂરી થતી હોય એટલે 25 વર્ષ રહીને અને એ દરમિયાન કાંઈ પણ ઘટના અગર જો ન ઘટી તો એને અંદાજે 1,10,00,000 રૂપિયાની વળતર રૂપે એને મળી શકવાની અપેક્ષા છે. હવે તમે આ વળતરને અગર ટકામાં કન્વર્ટ કરો તો આ 5-6% વળતર ગણાય. એની સામે અગર એ વ્યક્તિ એક ટર્મ પ્લાનનો સહારો લે તો એને આજની તારીખમાં તો લગભગ 10,000-15,000 રૂપિયાનું જ વાર્ષિક પ્રીમિયમ ભરવાનું આવે. આપણે ગણતરી માટે ફક્ત 20,000 લઈએ કે 2 લાખ એન્ડોમેન્ટનું હોય ને એનું 10મો ભાગ 20,000 રૂપિયા, તો એ 20,000 રૂપિયામાં 50 લાખનું પોતાનું કવર લઈ શકે આગલા 35 વર્ષ માટે. તો ત્યાં જ એક ચોખ્ખી 1,80,000ની હર વર્ષની એ બચત કરતો હોય. હવે આ 1,80,000 એ અગર એક બીજા પ્રોડક્ટમાં રોકાણ કરે જેમાં માની લો એને 10% વળતર આવે, જે કોન્ઝર્વેટિવ વળતર છે, બહુ આપણે આગળ વધતા નથી રિસ્ક એલિમેન્ટમાં, પણ 10% પણ વળતર એને મળતું હોય તો એને 25 વર્ષના અંતે એને 1,94,00,000 રૂપિયા મળવાની અપેક્ષા છે. તો 1,94,00,000 સામે એને જે એન્ડોમેન્ટ પ્લાનના માર્ક અગર એને લીધો તો 1,10,00,000 રૂપિયા મળત, એને 84,00,000 રૂપિયાનો વધારે ફાયદો થાય છે. તો આ તો ફક્ત એક ઉદાહરણ છે અને એના ઉપરથી જ આપણે એક નિષ્કર્ષ પણ આવી શકીએ કે તમે તમારા રોકાણને અને તમારા વીમાને અલગ રાખો, કેમ કે જે તમારો વીમો છે કે તમારો ઇન્સ્યોરન્સ છે એ તમારા પ્રોટેક્શન માટે છે અને તમારી જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ તમારા ગ્રોથ માટે છે, તમારી આગળની પ્રગતિ માટે છે, તમારા સપનાઓ સાકાર કરવા માટે છે. તો અગર આપણે એન્ડમાં કહીએ કે તમારી પાસે અગર એક સક્ષમ અને એક પર્યાપ્ત ટર્મ પ્લાન હોય તો તમારી ઇન્સ્યોરન્સના પોર્ટફોલિયોમાં તમને બીજી કોઈ ઇન્સ્યોરન્સ પોલિસીની જરૂર નથી, કેમ કે એ ટર્મ પ્લાનથી જ તમારી ફેમિલીની પૂરી રીતે સુરક્ષા આગળ જતાં થઈ શકશે.
અને એ જ કલ્પેશભાઈની આ જ વાતમાં હું એક પોઈન્ટ એડ કરીશ કે ઓલવેઝ ઇન્સ્યોરન્સ સિક્યોરિટી તરીકે ગણજો, નોટ એઝ ઇન્વેસ્ટમેન્ટ. અને આ જો થમ રૂલ તમે ફોલો કરશો તો તમારી ફેમિલીની ફાઇનાન્શિયલ સેફ્ટી ઓલવેઝ રહેશે. એ સાથે જ કલ્પેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ ઇન્સ્યોરન્સને લગતી બધી જ માહિતી આપવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે. ઇમેલ કરો અમને money@network18online.com પર, ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBCBazaar પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBCBazaar પર. અને અત્યારના મની મેનેજર શોમાં બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.